નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત કરું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, આજે આપણે ન્યૂઝ ક્રિએશન વિડીયો ટીમ લઈને આવ્યું છે, તે પણ એટીટ્યુડ વાળો અને ગામના નામ વાળો કે જાતિના નામ વાળો તમે જે પણ તમારે લખવું હોય તમે લખી શકો છો. જે આખું બોક્સ છે, આ બોક્સની અંદર તમારે જે નામ રાખવું હોય તમારું, તમારા જાતિનું, ગામનું, તમે રાખી શકશો. ત્યાં આગળ તમે તમારો ફોટો એડ કરી શકશો. એક આખો ફૂલ પ્રોજેક્ટની અંદર બસ તમારે બે એક આ નામ અને આ ફોટો સેન્ડ કરવાનું રહેશે અને તમારો વિડીયો બની જશે. કઈ રીતે તમે સેન્ડ કરશો, કઈ રીતે તમે સેટિંગ કરશો, તો બધું તમને આપણે આગળ બતાવીશું. તો સૌપ્રથમ જે કોઈ ચેનલની સાથે નવા હોય છે કે પહેલી વાર આપણો વિડીયો જુઓ છો, તો વિડીયો જોજો, તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. શીખીએ આપણો જો વિડીયો તમારે રોજ આવી રીતે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સરળ સિમ્પલ રીતે બનાવતા શીખવાડીએ છીએ અને આગળ પણ શીખવાડતા રહીશું. મિત્રો, તો સૌપ્રથમ તમે નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો તમારે જોવો ટેલિગ્રામની અંદર જઈ તમે જોઈ શકશો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે, ડેમોની અને ટેલિગ્રામ બેની. મિત્રો, ઠીક છે, તો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો તેવું બનાવવા માટે તમે ડિસ્ક્રિપ્શનની અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક છે, તે લિંક ઉપર તમે ક્લિક કરશો. આ તો ખુલીને આવશે, પછી જે વેબસાઇટની જે છે થીમ થોડીક ચેન્જ થયેલી છે, એટલા માટે આપણે બીજો વિડીયો છે તે બનાવીને અપલોડ કર્યો છે. આજે તમને સોકડીનું આઇકન છે તેના પર તમે ક્લિક કરશો, આ રીતે તમારી સામે વેબસાઇટ ખુલીને આવશે. અહીંયા આગળ પણ એક તમને સોકડીનું આઇકન દેખાડ્યું છે, આના પર ક્લિક કરશો તો તે પણ અહીંયાથી ક્લોઝ થઈ જશે. હવે તમારે આ રીતે ઉપરની તરફ ખેંચવાનું રહેશે. ખેંચશો એટલે તમને નીચે એક ઓપ્શન મળશે ફૂલ પ્રોજેક્ટ અથવા પ્રોજેક્ટ, આના ઉપર બ્લુ કલરની અંદર મોટું, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીં આગળ તમે થોડાક ઉપરની તરફ કરવાનું, એટલે બ્લુ કલરની અંદર એક ગેટ લિંકનો ઓપ્શન હશે, આના ઉપર ક્લિક કરી દો. જો તમે ગેટ લિંક ઉપર ક્લિક કરશો એટલે આગળ એક બીજું પેજ છે તે તમારું ખોલીને આવશે. મિત્રો, ઠીક છે, આ રીતે તમારે અહીંયાથી ગેટ લિંક ઉપર ક્લિક કરવાનું છે. ગેટ લિંક ઉપર આપણે ક્લિક કર્યું એટલે બીજું પેજ એક ખોલીને આવી ગયું. ઠીક છે, અહીંયા જોશો તમને એક ટાઈમર દેખાડ્યો છે નાનો એવો, 3-4 સેકન્ડનો, જે ટાઈમર પૂરો થશે એટલે અહીંયા આગળ એક ડાઉનલોડ નાવ એવું લખેલું આવશે. મિત્રો, જોશો કે ડાઉનલોડ લખ્યું છે, આના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે પ્લીઝ વેટ લખેલું આવશે. ઠીક છે, ત્યાંથી જોઈ લેજો, ડાઉનલોડની અંદર તમને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, ડાઉનલોડ લખેલું આવી ગયું. આના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એડ આવી તો સોકડીનું આઇકન છે, આના ઉપર ક્લિક કરી દો. જો ત્યાં તમે ક્લિક કરશો એટલે હવે આપણો જે પ્રોજેક્ટ છે તે અલર્ટ મોશનની અંદર એડ થઈ જશે. સમજો, ઠીક છે, જો કોઈ પણ પ્રોજેક્ટ એડ કરવાની અંદર પ્રોબ્લેમ હોય તો વિડીયોને એકવાર સ્કીપ કરી બીજી વાર પણ જોઈ શકે છે, એટલે તમારે એડ કરવાની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ નહીં. ત્યાર પછી મિત્રો, તમારી પાસે આ રીતે પ્રોજેક્ટ છે તો ખુલીને આવે છે. ઠીક છે, આખે આખો પ્રોજેક્ટ છે. જો તમને આજે પ્રોજેક્ટ તમે જ્યારે એડ કરો અહીંયા આગળ જો તમને કાંઈ પણ મટીરિયલ ન દેખાતું, ઠીક છે, આજે આંખનું આઇકન પણ ન દેખાતું, સોકડીનું આઇકન આવતું હોય, તો એકવાર પ્રોજેક્ટને ડિલીટ કરી બીજી વાર એડ કરશો એટલે જે બધું મટીરિયલ છે મિત્રો તે આવી જશે. ઠીક છે, તો આ પ્રમાણે તમારી પાસે છે મિત્રો એક પ્રોજેક્ટ છે તે ઓપન થઈને આવી જશે. ઠીક છે, પ્રોજેક્ટ ઓપન થઈને આવી જાય, બધું મટીરિયલ તમને પ્રોજેક્ટની અંદર જ છે, તમારે કાંઈ પણ બહારથી ડાઉનલોડ કરવાની જરૂર નથી, બસ ખાલી એક નામ અને તમારો ફોટો જ એડ કરવાનો રહેશે. તો સૌપ્રથમ તમારે શું કરશું, અહીંયા આગળ જે ફોટો દેખાઈ રહ્યો છે આ ફોટા પર આપણે ક્લિક કરી દઈશું. આ પીએનજી વાળો નીચે લીધો છે, તમે આ ત્રીજા નંબરની લાઈન છે અહીંયા આગળ આના ઉપર ક્લિક કરવું છે. ત્યાં તમે ક્લિક કરો એટલે તમારે આ છે ઓપ્શન આવશે કલર અને ફિલ લખેલું. ઠીક છે, આ કલરનો ડબલ દોરેલો દેખાઈ રહ્યો છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જ્યારે તમે ત્યાં ક્લિક કરશો એટલે નીચે આવી રીતે નંબરવાળી લાઈન આવે છે, આ લાઈન ઉપર તમે ગીમીયા ક્લિક કરી શકો છો. ઠીક છે, આવી રીતે ક્લિક કરશો તમારી ગેલેરી ઓપન થઈને આવશે. હવે તમારે આગળ જે ફોટો યુઝ કરવાનો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું હોવું જ જરૂરી છે. ઠીક છે, જો તમારી પાસે આ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા ન આવડે તો ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયોની લિંક મળશે, તેને વિડીયો જોઈ તમે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખી શકશો. તો અહીંયાથી આપણે ફોટો સિલેક્ટ કરો છે તો પ્લસના આઈકન પર ક્લિક કરીશું. ઠીક છે, આ રીતે આપણો ફોટો છે મિત્રો અહીંયા આગળ એડ થઈને આવી જાય. છે સીધા ઇફેક્ટ પૂરી થઈ ત્યાં આગળ જે તમને આપણો ફોટો છે તેને આખા આખો બતાવીએ. આ પ્રમાણે તમારો ફોટો એડ થશે, ફોટાને તમારે શેર કરો તો ફોટા પર ક્લિક કરી અહીંયાથી ફોટો છે તેને નાનો મોટો કરી શકો. ઠીક છે, આજે ટપકું તમને રાઉન્ડ દેખાઈ રહ્યું છે વ્હાઇટ કલરનું, અહીંયાથી તમે ફોટો છે તેને નાનો મોટો તમારે જે પણ કરવો હોય તે કરી શકો છો અને ફોટાને તમારે ત્યાં આગળ શેર કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા આગળ જો આપણે જે આ નામ લખેલું છે અહીંયા આગળ તમારે તમારું નામ લખવું હોય, જાતિનું લખવું હોય, ગામનું લખવું, જે લખવું હોય તમે લખી શકશો. તેના માટે તમે જો અહીંયા આગળ તમને એક લાઈન દેખાડી છે આવડી આ કેસરી કલર જેવી, આના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા લખેલો ઓપ્શન આવશે નીચે, અહીંયા લખ્યો છે આના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું કીબોર્ડ ઓપન થઈને આવે છે. હવે તમારે અહીંયા ગુજરાતીમાં ઇંગ્લિશમાં જે પણ લખવું હોય તે બસ તમારે લખવાનું રહેશે. મતલબ ઠીક છે, ત્યાંથી આપણે છે આપણું જ નામ અહીંયા આગળ લખી દઈએ. મતલબ ઠીક છે, તમે કોઈ પણ લખી શકો, તમારે જે પણ રાખવું હોય તે નામ લખી તમારે બસ રાઈટના એક ક્લિક કરી જો આ રીતે તમારું નામ લખાઈને આવી જશે. નામને તમારે નાનું મોટું કરવું હોય, છેડ કરવું હોય તો તમે અહીંયાથી જ કરી શકશો.
ઠીક છે, અહીંથી આપણે નામ છે તેને સેટ કરી દઈએ. ઠીક છે, આ પ્રમાણે આપણું નામ અહીંયા આવી ગયું છે. બસ તમારા મિત્રો આટલું જ કરવાનું છે, તમારો વિડીયો છે તો બની અને રેડી થશે. તમારે બીજું કોઈ પણ વસ્તુ કાંઈ પણ એડ કરવાની જરૂર નથી, આટલું કર્યું તમારો વિડીયો બની ગયો છે. તો સેવ કરવા માટે ઉપર છેડના આઇકન પર ક્લિક કરજો, ત્યાં ક્લિક કરો એટલે આ જે વિડીયો લખ્યું છે આના ઉપર ક્લિક કરી દેજો. અહીંથી જે એસટી લખેલું આવ્યું આના ઉપર ક્લિક કરજો, અહીંથી ફૂલ એસડી સિલેક્ટ કરી લેજો. જો એમપી ફોરની એરર આવે તો 540 ની અંદર એક્સપોર્ટ કરું, બાકી બધા ફૂલ એસડીમાં એક્સપોર્ટ કરજો. તમારો વિડીયો સેવ થઈને મિત્રો આવી જશે.